પોરબંદર તાલુકાના સીમર ગામની શારદા વિદ્યા મંદિર હાઈસ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની રૂરલ આઈટી ક્વિઝ માટે પસંદગી પામ્યા છે. આથી તેઓ પોરબંદરનું પ્રતિનિધિત્વ આ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ કરશે. ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા રૂરલ આઈટી ક્વિઝનું આયોજન જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે કોરોનાને કારણે જિલ્લા કક્ષાનું આયોજન રાજ્ય સ્તરે ઓનલાઈન કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ હાલ જાહેર થયું છે. તેમાં રાજ્યભરમાંથી માત્ર 200 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. આ પસંદગીમાં પોરબંદર જિલ્લાની સીમર ગામની શારદા વિદ્યા મંદિર હાઈસ્કૂલના લુદરિયાકરણ, પાથર ઉર્મિલા અને ધ્રાંગુ શિવાની સહિતના ત્રણ વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. હું શ્રી શારદા વિદ્યા મંદિર સીમર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ધવલભાઈ કુટી. ગુજરાત સરકારના ગુજકોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં ટેકનોલોજીનો વિકાસ થાય અને બાળકો ટેકનોલોજીથી સભાનતા કેળવે તે હેતુસર નેશનલ રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. આવું જ આયોજન જિલ્લા કક્ષાનું હાલમાં પૂર્ણ થયું. આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સીમર હાઈસ્કૂલના 5 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેન્ટ કરેલું હતું. તેમાંથી 3 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. આ તકે આ બાળકોને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં શાળાના શિક્ષક આર્ય મોડેદરા, ભૂમિકાબેન ગણાત્રા અને વર્ષાબેન પટેલે ખૂબ જ જહેમત ઉઠાવી છે. બાળકોએ પણ ખૂબ જ મહેનત કરી નંબર પ્રાપ્ત કરેલો છે. આ તકે બાળકોએ નંબર પ્રાપ્ત કરેલો છે ત્યારે આ બાળકોને ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ સ્કૂલ પરિવાર વતી અભિનંદન પાઠવીએ છીએ અને આ બાળકો આગળ જઈ રહ્યા છે ત્યારે તેઓને શુભાશીષ પાઠવીએ છીએ. પસંદગી પામેલા પોરબંદર જિલ્લાના આ વિદ્યાર્થીઓ 6 ઓક્ટોબરના રોજ મોક ટેસ્ટ આપશે અને ત્યારબાદ 8 ઓક્ટોબરે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ તકે શાળાના શિક્ષકગણ સહિતનાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.